નમસ્કાર દર્શક મિત્રો, મુખોટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનનો હું પ્રતિક્ષા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આનંદ થાય છે કે આજે આપણે 79મો એપિસોડ છે અને આજના એપિસોડમાં આપણી સાથે જે પ્રતિભાવાળી વ્યક્તિ જે બેઠી છે, તમે એમને રૂપેરી પડદા ઉપર જુઓ છો. આપણી સાથે જોડાયા છે ધ્વનિ ત્રિવેદી, જે એઝ અ કેરેક્ટર રાશિ રિક્ષાવાળીમાં દેવાંશીનો કરે છે. તમારો મુખોટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપને નાનકડો પરિચય દર્શક મિત્રોને જણાવી દેજો. વેલ, અત્યારના રીસેન્ટ પરિસરમાં તો ઓબ્વિયસલી મેં તમને કહ્યું કે હું દેવાંશી છું, કલર્સ ગુજરાતી પર રાશિ રિક્ષાવાળીમાં આવું છું. અપાર્ટ ફ્રોમ એક્ટિંગ, મને નાટકો મને સૌથી વધારે ગમે છે. કેમેરા એક્ટિંગ સિવાય નાટકોથી શરૂઆત થઈ હતી. થિયેટર આર્ટિસ્ટ છું અને ઓલવેઝ થિયેટર આર્ટિસ્ટ કેવડાવવું મને ગમશે. અને ટીચર છું, આઈ લાઈક ટુ ટીચ. શું વાત છે! એટલે તમારા જીવનનું પગથિયું નાટકથી શરૂઆત થઈ. એટલે કહેવાય ને કે થિયેટર આર્ટિસ્ટ ધીરે ધીરે અલગ અલગ એમાં સિરિયલ ને ફિલ્મો પણ આવી જાય છે, તો થિયેટર ફિલ્મ અને સિરિયલ ને કઈ રીતે અલગ તારો છો? વેલ, થિયેટર ફિલ્મ અને સિરિયલ થોડા ઘણો અલગ છે. ઘણો અભિનયમાં પણ ઘણો ફરક પડે. થિયેટરની ઓબ્વિયસલી આખી અલગ દુનિયા હોય, અલગ દુનિયા છે, અલગ ફીલ છે સ્ટેજ પર ઉભા રહેવું. અને કળાકાર માટે તો સૌભાગ્યની વાત છે. બિલકુલ, કારણ કે એ જે પાત્રને કહેવાય ને, એની અંદર બીબા ઢાળ તરીકે અંદર ઉતરી જાય છે અને પાત્રને નિભાવે છે, અને સામે જે દર્શકો હોય છે કે જોઈને તાળીઓ બી પાડે છે, વન્સ મોર જે કહે છે, એ ખરેખર એમના માટે બહુ મોટું અચીવમેન્ટ કહેવાય. દર્શક મિત્રો, એમણે ઘણા બધા નાટકો કર્યા છે. એ પોતે કહેવાય કે ડાન્સ પણ શીખવાડે છે, એ સારા ટીચર પણ છે, એમણે ફિલ્મો પણ કરી છે, એ સિરિયલમાં બી કામ કરે, મલ્ટી ટેલેન્ટેડ અભિનેત્રી છે. વેલ, થેન્ક યુ વેરી મચ. મલ્ટી ટેલેન્ટેડ તો નહીં, ટેલેન્ટ તો એક જ છે, એક્ટિંગ બધામાં કોમન. દરેક ટીચિંગ, વેધર ઇટ કમ્સ ટુ કેમેરા એક્ટિંગ, વેધર ઇટ કમ્સ ટુ સ્ટેજ એક્ટિંગ, અભિનય કરતા આવડે છે. તો આઈ થિંક ધેટ ઇઝ અ વેરી કોમન ટેલેન્ટ આઈ હેવ રાઈટ નાઉ. અને સ્ટેજની આપણે વાત કરી રહ્યા હતા, સ્ટેજથી જર્ની શરૂ થઈ, તો સ્ટેજ એક્ટિંગ, કેમેરા એક્ટિંગ અને એટલે સિરિયલ અને ફિલ્મો, એ બધામાં તમને કઈ રીતનો અનુભવ થયો છે અને કઈ રીતે અલગ પડે છે? ધેટ ઇઝ અ ક્વેશ્ચન. સો સ્ટેજ ટીચર્સ યુ સ્પોન્ટેનિટી. તમે બહુ સ્પોન્ટેનિયસ થઈ જાઓ. કોઈ ભૂલ પણ પડી, દાખલા તરીકે સ્ટેજ પર કઈક પ્રોપર્ટી ખોટવી છે, હા, લાઈવ પરફોર્મન્સ દરમિયાન કઈક પ્રોપર્ટી પડી ગઈ, દાખલા તરીકે કોઈ પ્રોપર્ટી આવી નહીં સ્ટેજ પર, કે અંધારું થયું, અજવાળું થયું, ત્યાં ખુરશી મૂકવાની હતી વચ્ચે સેટ પર, જ્યારે તમારે બેસીને અભિનય કરવાનો, કોઈ ખુરશી મૂકી જ નહીં. બિલકુલ, તો કેવી રીતે કરશો? એટલે એ પરિસ્થિતિને તરત જ અનુરૂપ થઈને એ અભિનય આપણે કરવો પડશે. એમાં તમે બ્રેક ના રહી શકો, કારણ કે લાઈવ છે અને લાઈવ કરી રહ્યા છે. કોઈ પાત્ર કળાકાર તમારો, એટલે એનું પાત્રનો ડાયલોગ ભૂલી ગયો, આવવાની એન્ટ્રી એક્ઝિટ માં મોડું એનું થયું. સો ઇસ ઘણા ઘણા એવા અનુભવ થયા છે કે હું ટાઈમે અમારો ડાયલોગ ચાલુ હોય અને અંદર થઈ ગયો હોય, ને ક્યાં તો પછી પાછું અંધારામાંથી અજોડો તરત થાય. ઇટ હેપન્સ, ઇટ ઇઝ અ ટેકનિકલ ફોલ્ટ કે જેનું એવું થાય. તો હાઉ ટુ કેરી ધેટ સિચ્યુએશન સો ફ્લુઅન્ટલી એન્ડ યુ નો ફેસ પર એ નહીં આવવા દઈને છતાંય પાત્રની અંદર રહેવું, એ સ્ટેજ શીખવે છે. કે પરિસ્થિતિ ગમે તે હોય, તમારે તમારું પાત્ર નહીં છોડવું. હા, પરિસ્થિતિ ગમે તે રહેવી જોઈએ, પણ તમે તમારા પાત્રને ન્યાય આપો છો. અને ઘણી વખત કેવું થાય છે કે એમાં હ્યુમર પણ આવી જાય છે, કારણ કે સિચ્યુએશન એવી સર્જાય છે કોક વાર કે ધારો કે ગંભીર મુદ્રાનો કોક ડાયલોગ છે, તો એ ગંભીરમાં તમને અંદર તો હાસી આવે છે, પણ સામે તમારે કેવું ગંભીર કઈ રીતે થવું, એવી બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે. કારણ કે સ્ટેજ ઉપર પરફોર્મ કરતા જે બી અભિનેતા કે અભિનેત્રીઓ છે, એ સમય જે સાચવી લે, ખરેખર કહેવાય કે નાટક એક નાનકડો છોડ છે, ત્યાંથી તમે ધીરે ધીરે આગળ વધો, એટલે તમે સરસ મજાના ઉપર વૃક્ષ બનો, એમાંથી તમને ફળ મળે, એટલે એમાંથી તમે અલગ અલગ જગ્યાએ તમે કામ કરો, જેમ કે સિરિયલ પણ મળે અને સાથે સાથે ફિલ્મો પણ મળે. આપે દૂરદર્શનમાં પણ કામ કરેલું છે, એના વિશે થોડુંક જણાવજો. દૂરદર્શનમાં ચિત્ર ગુર્જરી નામનો શો આવતો હતો. જી, ચિત્ર ગુર્જરી ની અંદર હું એઝ અ હોસ્ટ અને રાઇટર તરીકે કામ કરતી હતી. અને ગુજરાતી સરસ ગીતો આવતા એમાં, અને નવા પણ ગુજરાતી ગીતો આવતા, જૂના પણ આવતા. ચિત્ર ગુર્જરીનો ફાયદો મને એ બહુ મોટો થયો કે
મેં જૂની ગુજરાતી મૂવીઝ જે બધી હતી સરસ સરસ મેં જોઈ, કારણ કે એના ગીતો વિશે લખવાનું હોય, એની કન્ટેન્ટ આપણે જાણવાની હોય. ઘણી વખત ગીતોના શબ્દો પરથી તમે ના એન્કરિંગ લખો, પણ તમે મૂવીની કન્ટેન્ટ જાણી લો કે ગીતની સિચ્યુએશન જાણી લો. બિલકુલ. સો ફોર ધેટ મેં સારા સારા ગીતો કે ગુણસુંદરીનો ઘર સંસાર એવું એ બધું મૂવીઝ છે, કદાચ નહીં જોવા તે મારાથી, એ બધા મેં આ શોના લીધે જોયા. એ અનુભવ કેવો? દેટ વોઝ માય ઓબ્વિયસલી એક એક્ટ્રેસ તરીકે એક વ્યક્તિ તરીકે એને મને વધારે ઘડી, બીકોઝ ત્યારે વેરી એન્ડ વેરી ફર્સ્ટ એપિસોડ વેન આઈ વોઝ શૂટિંગ ઇન દૂરદર્શન, શરૂઆતમાં મને એક જ એપિસોડ કરવા કહ્યો હતો. એન્ડ ત્યારે આઈ વોઝ મેરલી આઈ હેવન્ટ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન, મારા ગ્રેજ્યુએશનને મહિનો બાકી હતો ત્યારે આઈ સ્ટાર્ટેડ ધેટ. અને હું એટલી બધી ઘબરાઈ ગઈ હતી, નર્વસ ફીલ થતું હશે કે હવે શું થશે હવે આગળ. અને એસી સ્ટુડિયો હતો, મને છતાં પણ પરસેવો આવે, અંદરથી તો પરસેવો પરસેવો ફીલ થાય, ફેસ પર આવે તો લૂછી નાખે આપણે, બાકીનો આમ ફીલ કોસ્ટ્યુમ આમ હાથે બધે પરસેવો. એન્ડ હું એન્કરિંગ કરું, મને સર કે તમારો ફેસ પર થોડું નર્વસનેસ, તમે આટલું છેલ્લા છેલ્લા ટેકમાં તો મારો અવાજ બી મને શેક થતો ફીલ થતો મારી, કારણ કે યાદ રાખીને બોલવાનું, છ કટ્સ આપવાનો હોય, છ લેક લિંક્સ આઈ કેન સે, અને વચ્ચે વચ્ચે ગીતો. સો છેલ્લી લિંક સુધીમાં તો મને મારી આંખમાં પાણી પાણી આવ્યું, સર મને થોડી બીક લાગે છે, તો સર કે તમે બેસો, પછી ચા મંગાવી, સલીલ મહેતા છે તો એમને ચા મંગાવી, પછી બેસો કામ ડાઉન પાણી પીશો આ તે, પછી રિલેક્સ થઈ જાઓ. 15-20 મિનિટ્સનો બ્રેક પછી મેં લાસ્ટ કટ આપ્યો એન્ડ દેટ વોઝ ગુડ. મને એમ કે મને નેક્સ્ટ ટાઈમથી નહીં બોલાવે, નહીં બોલાવે, કારણ કે તો ઠીક છે, આટલામાં હું ગભરાઈ ગઈ, કદાચ એમને ઓકે આ મહિના પૂરતું થયું, પછી નેક્સ્ટ મંથનું મારી સાથે નહીં કરે કોન્ટ્રાક્ટ એવું હતો. પણ નેક્સ્ટ મંથ ફોન આવ્યો, નેક્સ્ટ મંથ બે એપિસોડ આપ્યા સાથે, તમે બે કરાવ્યા. પછી એ શોની ત્યારે ફ્રિકવન્સી એવી હતી, વેન આઈ સ્ટાર્ટેડ ડુઇંગ દેટ શો, કયા વર્ષની વાત છે? 2016. તો પહેલા છે ને દર મહિનાના છેલ્લા શુક્રવારે એ શો આવતો હતો, અને પછી દર મહિનાના એવરી બુધવાર, લાઈક એવરી વીક એની ફ્રિકવન્સી એક થઈ, લાઈક એવરી વીક એક દિવસ, દર અઠવાડિયે એક વખત શરૂ થયો, એટલે મહિનામાં ચાર દિવસ. સો એ રીતે વધી ગયો હતો. પહેલા મેં એક એપિસોડ કરવાથી શરૂઆત કરી હતી, બીજા મહિને બે મળ્યા, મેં ત્રણેક મહિના બે એપિસોડ કર્યા ત્યાં, અને પછી ચાર એપિસોડ મળવા માંડ્યા એવરી મંથ, અને 5 યર્સ એ વસ્તુ ચાલી. આફ્ટર કોવિડ એ બંધ થયું, બીકોઝ કોવિડ પછી ઓબ્વિયસલી ગવર્મેન્ટે જે કોવિડ છે કે ન્યૂઝીસ છે કે કોવિડની ગાઈડલાઇન્સ છે, હેલ્થ લાઇન્સ છે, એ બધા પર વધારે ફોકસ કરવું પડે એમ હતું. તો દે સ્ટાર્ટેડ ફોકસિંગ અપોન ધોઝ થિંગ્સ, અને એના લીધે બધા એન્ટરટેનમેન્ટ જે શો હતા તે ઓછા થયા. ઇન બિટવીન રાશિ રિક્ષા હોય છે. તમે દર્શક મિત્રો ક્રિએટિવ ડિરેક્ટર પણ કરેલું છે એમણે મુંબઈમાં. મુંબઈમાં યસ, મુંબઈમાં ધેર ઇઝ અ સ્ટુડિયો ગૂઝબમ્પ્સ, એવરીબડી મસ્ટ બી નોઇંગ, ઓક્સિજન નામની મૂવી આવી હતી 2017 વોઝ ધ રિલીઝ ડેટ ઓફ ઓક્સિજન. ઓક્સિજનની અંદર આઈ વોઝ એસોસિએટ ડિરેક્ટર ઇન ધ મૂવી, એન્ડ સો વોટ ફર્સ્ટ ટાઈમ મારા માટે એક્ચ્યુઅલી ફર્સ્ટ યુનિટ મૂવીના, એટલે બે શિફ્ટ હતી. ફર્સ્ટ વોઝ ફર્સ્ટ યુનિટ, એક ફર્સ્ટ શેડ્યુલ હતું અમારું, સેકન્ડ શેડ્યુલ. જ્યારે ફર્સ્ટ શેડ્યુલ શરૂ થયું ત્યારે આઈ વોઝ સો ન્યૂ બી, આઈ વોઝ ઓબ્વિયસલી, એન્ડ મને TCR હેન્ડલ કરવા આપી દીધી. મને ટેકનિકલી બધું શીખવાનો શોખ બહુ હતો. એની ફર્સ્ટ મૂવી જે મેં કરી કંઈક કરને યાર, દેટ વોઝ ઇન 2016, તો કંઈક કરને યારમાં હું હિરોઈન હતી, શિવાની પાંડે. લગભગ ડીમોનેટાઇઝેશન 2016 આવ્યું કે 2017 આવ્યું, 2016 આવ્યું, 2016 નવેમ્બર, આઈ થિંક 8 નવેમ્બર 2016 વોઝ
ડેટ ઓફ ડીમોનેટાઇઝેશન. સો અને 11 નવેમ્બરે ધેટ મૂવી વોઝ સપોઝ ટુ ગેટ રિલીઝડ. 11 નવેમ્બરે યસ. સો ડીમોનેટાઇઝેશનના લીધે પિક્ચર અટવાયું. ઓબ્વિયસલી ઘણી બધી એ વખતની ઘણી મૂવીઝને ફટકા પડ્યા હતા અને પણ પડ્યો. અને એના પછી 2017માં ઓક્સિજન શૂટ થયું. 2017 નવેમ્બરમાં અને 2018 મેમાં એ રિલીઝ થયું. એ બંનેનો અનુભવ કેવો રહ્યો એઝ અ અભિનેત્રી તરીકે લીડ રોલ મળ્યો? અભિનેત્રી તરીકે નો બહુ મજા આવી. કોઈ એ સેટની કોઈ યાદો તમારી જોડે કંઈક શેર કરવા માંગતો હોય તો? પછી ધીરે ધીરે દર્શક મિત્રો રાશિ ઉપર આવીશું. હજી તો બહુ જ એમની પાસે પ્રતિભાનો ખજાનો પડેલો છે નાટક થી લઈ લે એટલે હજી તો એમની સાથે વાતો કરવાની હજી વાર. There was one scene એક સીન હતો જે મમે બધા મૂવીના જે 6 લીડ કલાકારો એટલે એમ કહેવાય કે અરુણા મેમ ને ટીકુ સર ઓબ્વિયસલી લીડ મોસ્ટ, બટ એ સિવાય જે બીજા જે 4 જણા અમે હું યતિન રાજ અને શિવાની તો બધા જ સીનની અંદર હતા. અરે એ સીનમાં ખાલી મારા ડાયલોગ્સ હતા, ખાલી મારું પર્ફોર્મન્સ હતું. એકચ્યુઅલી એ પિક્ચરનું મારા માટે ચેલેન્જ હતી કે કેરેક્ટર વોઝ ગામઠી અને કાઠિયાવાડી. મારી લેંગ્વેજ ક્લિયર છે પણ મારી એના માટે કાઠિયાવાડી બોલવાનું હતું ખાસ. અને વેન આઈ ઓડિશન ફોર દેટ રોલ આઈ વોઝ quite chubby. I'm still chubby, I should not say that I'm slim. But ekdam tyare to bolu college ma bhanta hai roz coffee ne chinese bread khani vada pav khani ye typical life kuch padi nahi hai ke I should you know matlab je mari class ma chhokri hati wo not belong to this particular field acting ke stage ke ab jaha tamaro appearance matter kare evi field ma nahoti. તો એ લોકો પોતાનું એટલું બધું જતન કરે, પોતાનું ધ્યાન રાખે. હું એકદમ ફૂડી, લેબોરેટરી પતે એટલે તો સીધા કેન્ટીનમાં જાઉં ને, એકલા એવું બી નહીં કે ગ્રુપમાં જાઉં તો જ ખાઈ સાથે. નથિંગ ડુઈંગ, કોઈ આવે તો પણ ફાઈન, નહીં આવે તો પણ ફાઈન. હું તો આટલું ખાઈને આવી જાય. ટિપિકલ સુરતી ઇન દેટ, ટિપિકલ સુરતી, ટિપિકલ સુરતી. સો ખાવાનો ખૂબ શોખ. સો આઈ વોઝ ચુપી, બટ મારી લેંગ્વેજ જે કાઠિયાવાડી મેં પકડી ઓડિશનમાં એમાં એ લોકો મને સિલેક્ટ કરે છે. યુ હેવ ટુ યુઝ ધ વર્ડ. કઈ કઈનો ડાયલોગ યાદ છે જો રીમેમ્બર હોય? યાદ હશે કઈક તો, મને બોલતા બોલતા આવી જશે. કે તો ઈવન આઈ કેન જસ્ટ ટોક ઇન કાઠિયાવાડી છે. તો હા, આઈ રીમેમ્બર એ જે સીનની વાત કરતી કે બધા હતા. અને એમાં અરુણા ઈરાની એ મૂવીની વાર્તા હતી કે અરુણા ઈરાની હું દીકરી નથી, આમ એને મને દીકરી તરીકે ઉછેરી છે, પણ એના ભાઈ ભાભીની દીકરી હું છું જે એક્સિડન્ટમાં ગુજરી ગયા છે. અને સેમ વે ટીકુ તલસાણીયાનું જે કેરેક્ટર હતું એની પણ, જે શિવાની પાંડેની દીકરી નથી પણ એને દીકરીની જેમ ઉછેરી છે, પણ એની મોટી બેન ને ભાઈ ગુજરી ગયા હતા ને એની દીકરીને ઉછેરી. પણ એ બંને જણા જૂના પ્રેમીઓ હતા, અરુણાબેન ને ટીકુભાઈનું કેરેક્ટર. ચલો જૂના પ્રેમીઓ બતાવ્યા સિરિયલમાં. પણ પેલું જયારે અરુણાબેન લર્ન દેટ હેમંતનું નામ હતું, મને પાત્રોના નામ નથી યાદ આવતા અત્યારે, મારું કેરેક્ટર નામ હતું રમીલા, મને બધાના કેરેક્ટર નામ નથી અત્યારે યાદ આવતો. પણ એમનું અરુણા મેમનું જે કેરેક્ટર હતું ને, તે લાઈક એમને ખબર પડે છે કે આ તો આની દીકરી છે, કે મારા પ્રેમીએ મેરેજ પણ કરી લીધા, હું એમ કે આખી જિંદગી કુંવારી રહી એના માટે, અને મેં મારા ભાઈ ભાભીની દીકરીને મારી દીકરીની જેમ ઉછેરી, મેં મેરેજ ન કર્યા, અને એમ કે આને તો લગ્ન કરી લીધા એની દીકરી એ છે, રાઈટ? અને સેમ વે ટીકુ સરનું જે કેરેક્ટર છે એને એમ થાય છે કે અરે યાર હું કુંવારો રહ્યો, મેં મારા મોટા બહેનની દીકરીને મતલબ મારી દીકરીની જેમ ઉછેરી, મેં લગ્ન નહીં કર્યા કારણ કે મનાથી વિખૂટો પડી ગયો હતો, ને આને મેરેજ કરીને દીકરી પણ નહીં આટલી મોટી. સો દોનો બંનેને કન્ફ્યુઝન, બંનેને થોડું દુઃખ બી છે. પણ પછી એ જે સીન છે કે એમાં અમે ચારે ચારા ઘરના છોકરા છોકરીઓ જે છે એ લોકો બાર છે અને એ બે જણા એકલા છે, અને બેની વચ્ચે કન્વર્સેશન ચાલુ થાય છે કે તે આવું કર્યું, તું પરણી ગયો, પેલા સેમ વે તું પરણી ગયો, તું બી તું પરણી ગયો, કોને તો હું પરણી છું, મારી દીકરી નથી, મારા ભાઈ ભાભી નામ થયું હતું, મારા ભાઈને સાપનો ડંખ લાગ્યો હતો ને આ બધું થયું. સો એનો આઘાત મારા ભાભી સહી ન શક્યા, એ ગુજરી ગયા, આવડી નાની છોકરી હતી, મારે તો સાચવવી પડે. સો એ બધું ક્લિયર થાય છે, બંનેની વચ્ચે ક્લિયર થાય છે. પેલો પણ કહે છે કે આ કે મારી દીકરી નથી, મેં દીકરીની જે ઉછેરી છે, મેં પણ લગ્ન નથી કર્યા. સો ફેર હોતા ને રિયલાઇઝેશન હાય આ તો. પછી એના પછી એમ કહે છે કે તારા પગનું એક ઝાંઝર તું છેલ્લે મળવા આવી હતી ત્યારે પડી ગયું હતું, એ મેં સાચવ્યું. તો એસા આઈ થિંક સીન હતો. આઈ ડોન્ટ એક્ઝેક્ટલી રિમેમ્બર ધ કન્ટેન્ટ, દેટ વોઝ બ્યુટિફુલી રિટન. ઇટ વોઝ રિટન બાય કબીર ધનસુખ જાની એન્ડ ડિરેક્ટેડ બાય હિમ એઝ વેલ. સો ઇટ વોઝ બ્યુટિફુલી રિટન. અને એ કહે છે કે મેં હજી પણ પગમાં એક જ ઝાંઝર પહેર્યું છે,
ડોક્ટર એવું કે છે કે તું પહેરાવી દઉં તને બીજું ઝાંઝર. તે પેલા ગજવા માંથી એમનું ઝાંઝર કાઢે છે બીજું ઝાંઝર કે પહેરાવી દે મને. એ છે ને ઝાંઝર પહેરાવતા હોય છે અને એટલામાં હું એન્ટર થાઉં છું ઘરમાં. હું એન્ટર થાઉં છું, મારી પાછળ યતીન રાજ શિવાની થાય અને હું શોક થઈ જાઉં છું. બીકોઝ જે એ મારા મમ્મી, ઓબ્વિયસલી હું મમ્મી જ કહું છું, તો કહું છું માં તું આ હું કરીશ લાઈક ત્યાંથી જાઉં છું. કારણ કે મમ્મીને પહેલી વખતે આવી રીતે જુએ છે આ ઉંમરની મમ્મી, લાઈક મારી મમ્મી કોઈના ફાધરની સાથે આ રીતે ઝાંઝર પહેરે તો આ તું હું કરીશ, મારા મરી ગયેલા બાપનું તો એમ કરીને ચાલુ કર્યું. પછી મતલબ વો એસે બોલતે 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 શી ગેટ્સ ઇન ધેટ ટેમ્પો કે શી સ્ટાર્ટ શી ક્રાઈઝ અને ધેટ વોઝ જસ્ટ અ સીન ઓફ માય પરફોર્મન્સ. આઈ પરફોર્મડ ઇટ. આઈ વોઝ કારણ કે ઓબ્વિયસલી મારે ગુસ્સે થવાનું હોય એવા બે કલાકારો પણ જે મારા જે અનુભવ ઉંમર બધામાં લાઈક ધેર ઇઝ નો કમ્પેરિઝન. આઈ વોઝ માય ફર્સ્ટ મૂવી. સો અરુણા મેમ સાથે ખાલી એક સીન કરવો વોઝ લાઈક કે મને બીક લાગે કે મને ગુસ્સે તો નહીં થશે, કેવા હશે, મારી જો કે રીટેક થયો હોય તો અકળાઈ જતા હશે કે શું, તો એ બધું. આમાં તો બંને દિગ્ગજ કલાકારો ને બીજો એક યતીન રાજ અને શિવાની પણ મારા કરતા તો આ ફિલ્ડમાં એક્સપિરિયન્સ જ હતા. ઇટ વોઝ ફર્સ્ટ મૂવી ફોર મી, નોટ ફોર ધેમ. સો મારા લાંબા લાંબા ડાયલોગ અને મને બીક લાગે તે દિવસ સવારથી તો આઈ વોઝ લાઈક ફોન બી એકદમ સાયલેન્ટ પર નથી જોવો કોઈના મેસેજીસ. ત્યાર પછી આ એ પરફોર્મ ધેટ સીન ધેટ વોઝ દર્શક મિત્રો એમની સાથે પણ વાત કરતા રહીશું. પછી તમારી બીજી પણ મૂવી હતી, બીજી મૂવી એના પછી ઓક્સિજન. ઓક્સિજન કઈક કરીને યાર પછી ડિમોનેટાઇઝેશન હતું એટલે મૂવીઝ નહોતી બનતી. પછી ચિન્મય સર, ચિન્મય પુરોહિત એમને ઓડિશન કન્ડક્ટ કર્યા હતા. તો સુરતમાં ઓડિશન આવ્યું હતું અને હું આપવા ગઈ હતી ઓડિશન. મને મારા સુરતમાં જે નાટ્ય જગતના બધા કલાકારોનું જે હોય ગ્રુપ, કલાકારોનો સંપૂર્ણ ગ્રુપ એટલે સપોર્ટિંગ, વેરી સપોર્ટિવ. કોઈ પણ નાનું મોટું ઓડિશન હોય, આઈ રિમેમ્બર મેહુલ શર્મા જે ડિરેક્ટર છે, બિલકુલ સાચી વાત છે. તો મેહુલ કાકા સાથે ઘણા બધા, મને નાનપણથી જો એમણે ડિરેક્ટ કરી છે, બહુ નાની હતી ત્યારથી એમની સાથે નાટકો કર્યા લગભગ પાંચમા છઠ્ઠા ત્યાંથી. સો મેહુલ કાકા મને ફોન કરે ખાસ, કંઈ પણ ઓડિશન હોય તો મને યાદ રાખીને, કારણ કે રાષ્ટ્રીય કળા કેન્દ્ર જે સુરતમાં છે એના હોલમાં જનરલી ઓડિશન્સ હોય, અને સારા સારા બધા ઓડિશન્સ ત્યાં થાય હોલમાં. તો મને મેહુલ કાકા યાદ કરીને ફોન કરે. ઘણી વાર તો મને ઊંઘ આવી ગયું, મને તો યાદ બી ના હોય કે આજે જવાનું છે, અને એ યાદ રાખીને કરે કે ધ્વનિ તું આવ, તું કર દીકરા, તું આ ઓડિશન. તો એસે ઉન્હોને મુજે ઓક્સિજનને માટે પણ મને બોલાવી યાદ કરીને. અને ત્યારે હું ઓક્સિજનમાં ઓડિશન અપાવવા ગઈ. તો પ્રિયા નામનું કેરેક્ટર મેં પરફોર્મ કર્યું હતું. અંશુલ ત્રિવેદી જે સિસ્ટર, યસ, એની સિસ્ટર, જે આમ તો ભાણાની સિસ્ટર, સિસ્ટર પણ મને એ વખતે સર એડીઝની ને બધી પણ ટીમ ભેગી કરતા હતા. ત્યારે મેં ખબર નહીં, મને મેં તો સર મને છે ને તો લખવું ગમે છે અને મને આવું ડિરેક્શન બી શીખવું છે, મને આવડતું કંઈ નથી ટેકનિકલ. પણ મેં પહેલી પિક્ચર કરીને તેમાં હું કેમેરા લાઇટિંગ આ બધું જોતી ને તો મને એમ છે મને શીખવું છે એવું હોય તો મને તમે અસિસ્ટન્ટમાં સર હું કરીશ જો મારાથી. તો સર કે હા વાંધો નથી. તો મારી સાથે બીજા છોકરાઓ હતા, ઓબ્વિયસલી બધા જ છોકરાઓ હતા, હું એટલી જ છોકરી એટલે ડિરેક્શનલ ડિપાર્ટમેન્ટ. સો પછી શરૂઆતમાં તો ઓન વેરી ફર્સ્ટ ડે જયારે મને ટીસીઆર લખવાનું કહ્યું હતું તો મને નહોતી આવડતી. તો આગલી રાત્રે મેં નેટ પર યુટ્યુબ પર સર્ચ કર્યું કે ટીસીઆર એટલે કેવી રીતે એક્ઝેક્ટલી લખાય આ તે. સો કુછ નહીં આતા તો કિસી કો પૂછને મેં ભી ડર લગતા તો યાર વોટ દે વુડ રે. પણ એ કહેવાને શીખવાની ધગસ હતી. હા પછી મને ખબર છે કે બીજું શેડ્યુલ જયારે શરૂ થયું
ત્યારે હું અને કૃતાર્થ કૃતાર્થ જાની અત્યારે હી ઇઝ આરજે મિર્ચી પર આવે છે સુરતમાં. સો ત્યારે અમે બંને જણા એસોસિએટ છે ઓક્સિજનમાં, અમે બંને હતા સાથે. તો ત્યારે હું ને કૃતાર્થ સેકન્ડ શેડ્યુલમાં એટલા બધા પાવરફુલ થઈ ગયા હતા સબ્જેક્ટ, હું તો શીખવી દીધા હતા ફેક્ટર્સ કે કેવી રીતે શું કરવાનું, કેમેરા હાથે કે વન મેન આર્મીની જેમ હેન્ડલ કરી લેતા. મને યાદ છે કે કૃતાર્થ વોઝ preparing the location for the next scene, the frame set. એટલે તૈયારી, he was doing something else. અને જ્યાં શૂટિંગ ચાલુ હતું કડી પાસે, મને આજે સરને કઈ કયા ચાંદુ પડ્યું ગળા, મને કઈ તકલીફ હતી. તો he was unable to speak loudly. તો સર કે તું એક્શન ને કર, તું ધીમે કેવું કરો. મને ઓકે, અને અંશુલ અને વ્યોમા સિંહ ખાલી આવીને ફ્રેમ જુએ ને ત્યાં સુધી મેને કૃતાર્થ મળીને ફ્રેમ સેટ કરી હોય, હું માઇનર ચેન્જીસ હોય, એવું નહીં કે બધું પરફેક્ટલી લાઇટિંગ ને સેટ કરાવ્યું હોય, પણ માઇનર ચેન્જીસ હોય, પણ બહુ બહુ સારો રહ્યો. એ એક્શન ને કટ સુધી પહોંચવું વોઝ અ જર્ની. બીજું એ કે ઇટ હેઝ ટોટ મી લોટ ઓફ થિંગ્સ એઝ અ હ્યુમન. એક એક્ટર હોવું સેટ પર, કારણ કે તમે એક્ટર છો, બિલકુલ, તમે તો પાણી આપો ચા મળી જાય, તમે જ્યુસ મંગાવો જ્યુસ મળી જાય, એનીથિંગ યુ વોન્ટ, તમારા ડાયટનો ખ્યાલ રાખવાનો, એવરીથિંગ એવરીથિંગ, બિકોઝ તમે કેમેરાની ઉપર દેખાવ છો, એવરીબડી ઇઝ અરાઉન્ડ ધેર, ધેટ્સ અ ટીમ રનિંગ અરાઉન્ડ એન્ડ કમિંગ અરાઉન્ડ યુ, એન્ડ ઓબ્વિયસલી યુ આર લાઈક અ પર્લ કેપ્ટન લોટસ જેવી સિચ્યુએશન હોય. એમાંથી યુ કમિંગ ડાયરેક્ટલી ઇન ધ અધર સાઈડ ઓફ ધ કેમેરા વેર એવરીબડી, જ્યારે ખૂબ તડકો હોય તો એક્ટર ઉપર શેડ કરવામાં આવે અને બાકીની બધી આખી ટીમ આમ ઉભી ખડે પગે, અને ગરમી લાગતી હોય, ઠંડી લાગતી હોય, ગમે તે હોય, પણ દે આર લાઈક નો ડાઉટ એ લોકોએ કેમેરાની ઉપર દેખાવાનું નથી, પણ છતાંય માણસો બધા છે બેક સ્ટેજ, એટલે સણક, એટલે અભિનેતા અભિનેત્રીની સાથે ટીમ. ખરી તાકાત આમની બાજુ, બિલકુલ બિલકુલ, કે એ બધા જો સ્ટ્રોંગ સપોર્ટ કરીને ઉભા ન હોય તો અમે એક્ટર્સ આટલું જે ખીલીને દેખાઈ શકીએ છીએ બધી રીતે રૂપેરી પડતા બે નહીં ના થશે. સો આઈ રીમેમ્બર કે અમારો મેકઅપ મેન અમારી સ્કિન ની કેર લઈને લોકો બિચારા પોતે ટેન થઈ ગયો. સો આઈ હેવ સીન ધેટ કે એ લોકો અમે તડકામાં શૂટિંગ કરે, દે ટેક કેર ઓફ અવર સ્કિન, બિલકુલ, દે પુટ અ લેયર્સ એન્ડ દે પુટ એવરીથિંગ, બટ કે આ સ્કિન સરસ થઈ જાય ને એને બિચારાને ટેનિંગ દેખાતું હોય. સો આઈ હેવ સીન ધેટ કે નહીં એ જે પછી હું કળાકારોને સમજાવવા ત્યારે મને થયું કે ઓકે, ફર્સ્ટ મૂવીમાં હું ઘણી વખત સાંભળતી બધા એક્ટર્સ માટે એમ કે જવાબદારી હતી મૂડ સાચવવો, સમજાવવું. આ ડાયલોગ ઘણી વખત એમ થાય કે મારે આ ડાયલોગ આ રીતે નથી બોલવું, એવું બી આવે એક્ટર, મારે આવું નથી બોલવું, પણ કેમ તમારે આ રીતે બોલવાનું છે એ સમજાવવું. બધે ડિરેક્ટર ના આવે કેવા, તમને એ ડીઝ ને કહે તું આ કરાવી દેજો. અને ઓક્સિજનમાં ઘણા બધા કળાકારો, and that was a most beautiful experience for me, because class saras saras artist Rumini ma'am, Darshan sir, Arvind White sir, Pratiksha Lodkar ma'am, then anubhavi એટલે સખત અનુભવી, એકદમ ઘડાયેલા અને થરો એક્ટર્સ, કે હું કદાચ અમુકનું નામ ભૂલતી હોઈશ તો મને માફ કરજો, મને બધા યાદ છે, પણ અત્યારે કદાચ બધા બોલો 60 આર્ટિસ્ટ, 60 કળાકારો અમદાવાદમાં, તો કેટલા બધા કળાકારો. સો બધાએ બહુ સારો સપોર્ટ કર્યો. જો મને એ લોકોએ એમ નહીં થોડો આમ કે નવી છે થોડો કે ગુસ્સે થઈ જાય લોકો, તો આપણે પાછું સાચવવું પડે, બીકોઝ દે આર સપોઝ ટુ પરફોર્મ ઓન સ્ક્રીન, દે હેવ અ ડિફરન્ટ ડ્યુટીઝ ઓન ધેર હેડ. સો પણ હિયર એવરીબડી વોઝ સો સપોર્ટિવ ટુ મી એન્ડ ટુ ઇવન કૃતાર્થ એઝ વેલ. માણસ તરીકે તમે બહુ ક્રાફ્ટ થયો,
દર્શક મિત્રો, એમણે સુરત એફએમ માં પણ બહુ ઘણું સારું એવું કામ કર્યું છે. સુરત એફએમ માં મારી મમ્મી આજે છે. શું વાત છે. મમ્મી 70 વર્ષ થઈ. યસ 17 યર્સ. આઈ થિંક ઇટ્સ બીન મોર ધેન 15 યર્સ. આઈ કાન્ટ સે પ્રિસાઇઝલી 17, બટ ઇટ ઇઝ મોર ધેન 15. એટલે ઘરની અંદર જ કલા છુપાયેલી છે આજે ખબર. બહુ સારું કહેવાય. અને બીજું કે આપની સ્ટાર્ટઅપ જર્ની, જે આપ કીધું કે નાનપણથી લઈને મેં શરૂઆત કરી ડ્રામાથી લઈને, તો પરિવારનો સપોર્ટ કેવો રહ્યો સાથે સાથે? મમ્મી પપ્પાનો સપોર્ટ બહુ હતો. હું સાચું કહું ને, મારું કામ તો કદાચ સ્ટેજ પર 3 કલાક હોય, મારા મમ્મી પપ્પાના બિચારાનું આગલા 2 દિવસથી કામ ચાલતું રહે. કારણ કે એક તો શોખ બધા, કોસ્ચ્યુમ બી મને એવું હોય કે હું તો આવું પહેરીશ. મને મમ્મી આમાં તો પિંક ફ્રોક જ પહેર્યું છે, પિંક ફ્રોક મારા માટે લોકો લઈ આવ્યા હોય. એ લોકોએ મને એટલું સિન્સિયરલી દરેક વસ્તુમાં લીધી હતી કે એને આવું પહેરીને. અને એટલે મારા માટે નાની મોટી વસ્તુ, મારા મમ્મી મારા સ્કૂલના પર્ફોર્મન્સીસ માટે મેકઅપ શીખ્યો. મમ્મીને મેકઅપ નહોતો આવડતો, તો સ્કૂલમાં મને રાખી હોય કે અભિનય ગીત છે કે નાટક સ્કૂલમાં નાના મોટા કર્યા હોય, તો મને આઈ વોઝ સ્કેર્ડ, આઈ વોઝ નોટ એબલ ટુ ડુ એવરીથિંગ. તો મમ્મી શીખ્યા, મમ્મી મને કરી આપતા મેકઅપ ત્યારે. સો બીજું એ કે હું ખાલી પરફોર્મ કરવા જાઉં, એ મમ્મી પાસે બેગ હોય, કોસ્ચ્યુમ હોય, મને મેકઅપની કિટ મૂકી હોય, અને ઘરની કંઈક નાની મોટી પ્રોપર્ટી. કારણ કે બધું તો એવું કંઈ એકદમ પ્રોફેશનલ લેવલ પર ના હોય, તો ચમચી ને વાસણ ને બધું એની પ્રોડક્શન દેખાય છે ને, તો કળાકારો બી અમુક વસ્તુ લઈને જાય, નાની મોટી કે મારી પ્રોપર્ટી છે, હું મારી બેગ લઈ લઈશ, હું મારું આ વાપરી લઈશ. એસ સો એ રીતે મમ્મી બધું બિચારો ખડકલો મમ્મી પાસે હોય, મમ્મી લઈને ઉભા આવે, પપ્પા કારમાં લેવા મૂકો આવે, કાર નહોતી તો સ્કૂટર પર પહેલા લેવા મૂકો આવતા. પછી જ્યાં સુધી મારું પરફોર્મન્સ ચાલે ત્યાં સુધી કઈ બહુ દૂર ક્યાંક પરફોર્મન્સ કરવા ગયા હોય તો પપ્પા મમ્મી બેસી રહ્યા જોઈએ સાથે. એટલે એ લોકો પોતાનું કામ બગાડીને મને માતા પિતાનો ફૂલ સપોર્ટ. અને કહેવાય કે દીકરી આગળ વધે એનો પ્રેમાળ સ્વભાવ. દર્શક મિત્રો, કહેવાય છે ને કે દીકરો કે દીકરી, એટલે જો છુપાયેલી પ્રતિભા હોય તેને ખરેખર આગળ લઈ જવા માટે બહુ સરસ ઉદાહરણ છે. આપણી સાથે જુદું જાગતું ઉદાહરણ બેઠું છે. એ આપ સ્ટાર્ટઅપ થયું દૂરદર્શન. દર્શક મિત્રો, બીજી બી એક વાત કરું, એમને એવોર્ડ્સ પણ મળેલા છે. એઝ અ એક્ટ્રેસ, યસ જી. એના વિશે થોડુંક જણાવો. વેલ, મને 2 એવોર્ડ મને બરાબર યાદ છે. એસએમસી માં મને બેસ્ટ એક્ટ્રેસ તરીકે ઘણી વખત મળ્યું છે, પણ વાલના વારસદાર વોઝ માય ડ્રામા, કે જેના માટે મને ભવન્સમાં બેસ્ટ સપોર્ટિવ એક્ટ્રેસમાં મળ્યું હતું. અને વાલના વારસદાર નાટક મને એટલે યાદ છે, તો બ્યુટિફુલ ડ્રામા, સ્ટોરી, સબ્જેક્ટ એટલું બધું ટચિંગ અને સખત, તમને રડાવી જાય પરફોર્મ કરતી વખતે, પણ રડાવી જાય અને જે જોનારો હોય એને પણ થઈ જાય કે એક વ્યક્તિ તરીકે જ્યારે શરૂઆત થઈ એ નાટક જ્યારે હું ભજવતી હતી, એ નાટકમાં વાત એવી હતી કે મારું એમાં કેરેક્ટર અગ્નિ નામની છોકરીનું, કે અગ્નિ કોલેજ ગોઈંગ ગર્લ છે, કોલેજમાં છોકરાના પ્રેમમાં પડે છે, ફિઝિયોથેરાપિસ્ટ થઈ છે, પ્રેમમાં પડીને પરણીને આવી જાય છે એના ઘરે. ઘરે આવે છે ત્યારે જેનો હસબન્ડ છે એને એક ટ્વિન બ્રધર છે, એનો હસબન્ડ બધી રીતે નોર્મલ છે, એનો જે ટ્વિન બ્રધર છે એ ફિઝિકલી ડિસેબલ છે ને એ મેન્ટલી રિટાર્ડેડ છે. સો શરૂઆતમાં અગ્નિને એનાથી થોડું આમ એ રહે છે કે મને બહુ આ બધા બચ્ચાઓથી થોડું દૂર રહો, તો એની સાથે એમ ખપ પૂરતું વાતચીત ઉપર ચાલી જાય, અટેન્ડ નહીં કરે. એક દિવસ એવું થાય છે કે અગ્નિ સૂતી હોય છે ઘરમાં, ઘરના બીજા બધા બહાર ગયા છે, જે શ્લોક છે જે ડિસેબલ્ડ એનો જે ભાઈ બતાવ્યો છે એ પણ સૂતો છે ઘરમાં, અને ઘરના એટલે એના સાસુજીને બધા કહીને ગયા છે અગ્નિને કે ભાઈ તું સાચવજે, શ્લોકનું જરા ધ્યાન રાખજે, જમાડી લેજે એને આટલું. તો એમાં અગ્નિ સૂતી છે, અગ્નિને ઊંઘ આવી જાય છે અને ઘરનો ડોરબેલ વાગે છે. હવે અગ્નિ ગભરાય છે, અરે અગ્નિ સોરી શ્લોક ગભરાય છે, કારણ કે એને ડોરબેલના અવાજથી બીક આવે છે. એ એક બચ્ચું મેન્ટલી રિટાર્ડેડ છે કે ડોરબેલ વાગે કે રિંગ વાગે ફોનની તો એકદમ ગભરાઈ જાય, છળી ઉઠે, આસપાસનું કોઈ પણ એને વળગી પડે જઈને કે મારા બચ્ચાઓ કંઈક થાય છે. તો એનું કેરેક્ટર એવું બતાવ્યું છે. તો અગ્નિ સૂતી છે, અગ્નિને ખબર જ નથી કે આને આવું તકલીફ થાય છે. નવી નવી પરણીને માંડે 4 દિવસ થયા છે ઘરમાં આવ્યા, અને ડોરબેલ વાગે છે અને ફોનની રિંગ વાગે છે. હવે અગ્નિને નથી સંભળાતી, પેલાને સંભળાય છે તો ગભરાય છે, ખૂબ ગભરાય છે. એને અગ્નિ જ દેખાય છે,
સુતેલી અમની પાસે આવીને અમનીને જગાડવાની કોશિશ કરે ને એને એની પાસે રહે છે. એમાં અમનીને એમ લાગે છે કે હી ઇઝ ટ્રાઇંગ ટુ ડુ સમથિંગ. નવી પાડેલી છે ને ખબર નથી, ખૂબ ગભરાઈ જાય છે અને ઘર છોડીને ચાલી જાય છે. ત્યાર પછી કહે છે કે હું એ ઘરમાં નહીં આવું. ઇફ યુ આર સ્ટેઇંગ વિથ યોર બ્રધર, હું તારી સાથે નહીં આવું. આના હસબન્ડ એવું કહે, એના હસબન્ડ ઇઝ વેરી સેન્સિટિવ સેન્સિબલ બોય, અને એને એના ભાઈ પ્રત્યે એટલો પ્રેમ છે, પત્ની પ્રત્યે બી એટલો પ્રેમ છે. અને કહે છે કે તને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, એ ગભરાઈ જાય છે, એ એટલે આવું કર્યું છે એને વર્તન. પછી અવનીને એના દાદા સમજાવે છે કે જે વ્યક્તિ એના અપંગ ભાઈને આટલો પ્રેમ કરે, પછી ઘરમાં આવે છે, ઘરમાં બધાને વાલથી વેલકમ કરે છે. અને પછી એ પેલાની તરફ ફર્સ્ટ ટાઈમ કે હું આને આને સપોર્ટ કરીશ. ત્યારે અવની પ્રેગ્નન્ટ હોય છે, તો પછી અવની ધીમે ધીમે એની સાથે ભળી જાય છે. પછી એક દિવસ એવું કહે છે કે મારા બંને બચ્ચા જો મેન્ટલી રિટાર્ડેડ આવ્યા ને, એટલે એને પણ ટ્વિન્સ હોય છે અવનીને, તો પણ હું એને બહુ ખુશીથી સ્વીકારીશ. તો અવનીનો એક કેરેક્ટરનો આખો ચેન્જ બતાવે. તો મારા માટે પર્સનલી શરૂઆતમાં હું ગભરાતી, આવું કોઈ કેડ હોય ને તો કોઈ સોશિયલ ફંક્શનમાં કે આ તે તો હું ગભરાઈ જાઉં. એ નાટક કર્યા પછી મને પર્સનલી એમ ડેવલપ, મને એવા બાળકો પ્રત્યે અમી દ્રષ્ટિ મારી બી ડેવલપ થઈ, not as a Avni, as a Dhvani. So that was a so beautiful experience for me. And Emma mane supportive actress in Avni to Bhavans mate. Biju award je mane ache Dark Secret natak mate. Dark Secret, okay, e natak mate barabar shabdo nathi, eno e anubhav akalpaniya, it's an experience for life. I can say that Dark Secret natak ma mane first time. ઓક્ટોબર એ નાટક સુરત ની એસએમસી માં ભજવાયું, તેના પછી ભવન્સ માં સેમિફાઇનલ રાઉન્ડ, પછી ફાઇનલ. એટલે 18મો નાટક છે. ત્યારે ડાર્ક સિક્રેટમાં મને પંકજ પાઠકજીના ડિરેક્ટર છે, પંકજભાઈ, ઓકે, હી ઇઝ અ વન્ડરફુલ ડિરેક્ટર ફર્સ્ટ ઓફ ઓલ, અને વન્ડરફુલ હ્યુમન બિંગ ઇઝ. સો એમની સાથે જ્યારે મેં નાટક શરૂ કર્યું ત્યારે પહેલાં તો મને કોન્ફિડન્સ હતું, નેગેટિવ રોલ એકદમ, અને એમાં એકદમ એ નાટક શરૂઆત એવી રીતે થાય છે કે રોમા રાયચંદ was the name of that character. Ani Roma ek khub paisadar manas ne bhi wife che ke husband sath banti thi, and high end beauty parlors ma jaun sara sara moj mati shopping karu, par shopping le credit card thi ke debit card thi thai, karan ke varne badu hisab jao jo le var cash nahi aap vapro. So I'm sure that she was in a golden cage, and apart from that she herself was a very criminal, she had a very criminal mind ke aam jo to na husband ne mari na khono plan bada. હવે બે સ્ટ્રેન્જર્સ એક બંગલોમાં મળે છે, એટલે એક બંગલોમાં જાય છે સાથે, ત્યાંથી વાત શરૂ થાય છે, અને બે સ્ટ્રેન્જર્સ એકબીજાના લોહીના પ્યાસા નીકળે છે. જૂનું હોય બેની વચ્ચે 10 વર્ષ પહેલાની ડીલ હોય છે, બંને ઓળખી નથી શકતા કે આ એ જ છે ને આ એ જ છે. ત્યાર પછી એટલે વાતચીત 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 આખો એ નાટકની અંદર દેર વોઝ નો ઇન્ટરવલ, અરે સોરી, દેર વોઝ નો સીન ડ્રોપ. ઇન્ટરવલ તો કરો, ઇન્ટરવલ ઓબ્વિયસલી, દેર વોઝ નો સીન ડ્રોપ. સ્ટેજ પર ગયા, ઇન્ટરવલ પડ્યો, અને તમે ઇન્ટરવલ પૂરો થયો અને પાછા સ્ટેજ પર, ના સ્ટેજ પર છો, નાટક પૂરું થાય ત્યાં સુધી, અને વાત 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 વાત, અને એક જ રૂમની અંદર નાટક થાય. ક્રાઇમ થ્રિલર, સંજય પરમાર વોઝ માય કો આર્ટિસ્ટ, ને બે જ જણા આખા સ્ટેજ પર. સંજય અમેઝિંગ, અત્યારે હિઝ ઇન કલર્સ હિન્દીની હિઝ પરફોર્મિંગ ઇઝ ઇન નાવજી બાલિકા વધી ટુ. સંજય ઇઝ અમેઝિંગ એક્ટર. તો શરૂઆતમાં તો હું થોડી કામ થતી હતી કે યાર મને સંજયને ટુ એક્ટર્સ પ્લેનો અનુભવ મને નહોતો, તો મને એમ થાય કે તો ગ્રે શેડ છે, કેવી રીતે કરીશ, ને મારો ફેસ બી કંઈ એવો નથી કે એમને સપોર્ટ કરી, મને જોઈને કોઈને એવું લાગે કે આ કોઈનું કંઈ કરી નાખે એવું કેરેક્ટરની છે. કોઈ મનમાં ખરાબ બી હોય તો એમ થાય કે આ શું બિચારી બગાડશે,
ઠીક છે એસે મારો ફેસ જોઈને બી ઉડા એન્ડ ધેન આઈ પરફોર્મ ડાર્ક સિક્રેટ અને એને મને એકદમ એક્ટ્રેસ તરીકે તો આમ 360 લેવલ પર બદલી પાઠકજી આમ નાનું 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 ફૂટવર્ક બી શીખવ્યું કે આમ આમ કર અહીંયા આ પગ પર ભાર મૂક ને પછી ટર્ન લે એવું બધું બી એમને આમ ટેકનિક શીખવી એન્ડ દેટ હેઝ હેલ્પ મી અ લોટ તેમાં કલર સોરી ભવન પછી સ્પર્ધા હતી મેઇન ફાઇનલ અને એમાં ડાર્ક સિક્રેટ પરફોર્મ કર્યું અમે ત્યારે ભારતીબેન ભૂલા પડ્યા નામનો એક નાટક હતો ભવન્સમાં તો મહારાષ્ટ્ર અને ગુજરાત બંને ભવન્સમાં થઈ ગયા એમાં આપણે ગોપીબેન દેસાઈ વોઝ અ લીડ એઝ અ ભારતીબેન તો મને પાઠકજી જ્યારે નોમિનેટ થયા ગોપી મેમ પણ નોમિનેટ હતા હું પણ એક્ટર બેસ્ટ એક્ટ્રેસમાં નોમિનેટ થઈ હતી ને બીજા પણ ત્રણ એક એક્ટ્રેસીસ હતા ઇન બેસ્ટ એક્ટ્રેસ અને પાઠકજીએ પર્સનલી કીધું કે જો એમ કે પરફોર્મન્સ તે સરસ કર્યું હતું તને ફર્સ્ટ ના મળે તને સેકન્ડ આપે પ્રાઇઝ કારણ કે મને એવું છે કે તને કદાચ સેકન્ડ કદાચ જજીસ એવો નિર્ણય લે કારણ કે બીકોઝ શી હેઝ સચ અ એજ ને એ ઉંમરમાં આવું કેરેક્ટર પ્લે કરવું ભારતીબેનનું ને નાટક આખું નિભાવવું અઘરું છે કદાચ એમને એ રિસ્પેક્ટ માટે પણ એ વસ્તુ મળે એમનો અભિનય બી મેં જોયો છે કારણ કે હું જોવા ગયો હતો સેકન્ડ તો રડતી નહીં એટલે ઓકે આઈ વોઝ ફાઇન ચલો ઓકે પછી ત્યાં ગઈ ગોપી મેમને બેસ્ટ એક્ટ્રેસમાં સેકન્ડ મળ્યું મને ફર્સ્ટ મળ્યું અને મેમે મને હું મોતી ઓળખતી હું પર્સનલી આજે આજે પણ મને ખબર છે સાવરી ઓરી મારું ગીત જે છે તે એમના પર ફિલ્મ આવવાનું છે દેટ વોઝ માય વન ઓફ ધ ફેવરેટ સોંગ નાનપણથી સાંભળતી મને મેમે કહ્યું કે મારે આ નાટક જોવો છે એ ખાલી મને એટલું કહ્યું ચોક્કસ આવજો મારા માટે સૌભાગ્ય કહેવા છે તમે સો દેટ વોઝ દેટ એક્સપિરિયન્સ પણ ડાર્ક સિક્રેટ હઝ ચેન્જ મી એમાં સ્ટેજ પર સિગરેટ પીવાની હતી મારા કરે હું સિગરેટ પીતા બી તો ડાયલોગ બોલું છું અને સિગરેટ પીતા આવડે નહીં ત્યારે તો નહોતું આવડતું તો મમ્મી કે એટલે અત્યારે બી હવે આવડે છે આવડે છે શીખવાનું તો મને શીખવું પાટણ કે કેવી રીતે કષ્ટ લેવો કેવી રીતે એને હોલ્ડ કરીને બોલવું અને સાથે સાથે બોલતા બોલતા ધુમાડો બહાર કરવો દેટ વોઝ પ્રેક્ટિસ સો મમ્મીનો વિરોધ આવું સિગરેટ વાળું એમ કે નહીં કરવું ના કહી દે કાઢી નાખે એમ કે સિગરેટ મમ્મી કેરેક્ટર પપ્પા કે જો જે કેરેક્ટરને ડિમાન્ડ હોય કરો તને વાંધો નથી તો કર મમ્મી કે આપણી નાક ના જોવા આવશે સુરતમાં બધા છોકરીને સિગરેટ પીતા જોશે દેટ વોઝ ઇટ વોઝ ધેટ ઇટ વોઝ ઓલ ધેટ કે અરે તને સિગરેટ પીતા જોશે તકલીફ થઈ જશે આવું દેટ વોઝ સરસ હવે આપણે દર્શક મિત્રો હજી બી વાત કરીશું થોડોક સમય બી છે આપણી પાસે હવે આપણે એમને સૌથી મસ્ત ટેગલાઈન છે રાશિ રિક્ષા વાળી હવે એ તરફ આપણે વળી રહ્યા છીએ રાશિ રિક્ષા વાળી સાથે અનુભવ કેવો રહ્યો અને એ તમને જ્યારે કેરેક્ટર માટે ઓડિશન આવવાનું તો તમને કેવી અનુભૂતિ કેવી લાગી રાશિ રિક્ષા વાળી ફર્સ્ટ ઓફ ઓલ કલર્સ ગુજરાતી સાથેની મારી જર્ની શરૂ થઈ અભિલાષા નામનો એક શો આવતો હતો અભિલાષા એક અસ્તિત્વ That was a beautiful show. It was being shot in Navsari. So, Abhilasha માટે મે ઓડિશન આપ્યું તો આવી રીતે મેહુલ કાકાનો ફોન આવ્યો તો એની આરકે કે આપણે હોલમાં છે ઓડિશન તો આવી જાને કેરેક્ટર જોઈએ છે લીડ માટે મને બોલાવી હતી પણ લીડમાં હું ના સિલેક્ટ થઈ કારણ કે ત્યાંના મારા થોડા સર્કમસ્ટન્સીસ અલગ હતા સ્ટુડન્ટ્સ બી હતા અને લીડ એકદમ કરવું મારા માટે થોડું અઘરું થયું પણ હતું ને એના લીડનો જે લુક હતો તે મારી સાથે જતો નહોતો સો એ સિરિયલમાં મને લીડની ભાભી હિનાનું કેરેક્ટર એક હતું તો આઈ વોઝ પરફોર્મિંગ ઇઝ હિના અને મહિને મતલબ મેક્સિમમ શરૂઆતના 3 મહિના ઓબ્વિયસલી બહુના પિયરની વાત ચાલતી ત્યારે ઘણું કામ હતું પછી તો 2 મહિનામાં 5 ડેઝ 7 ડેઝનું શૂટ હોય
દેટ વોઝ મેનેજેબલ ફોર મી બીકોઝ મારા સ્ટુડન્ટ્સ બાયોલોજીના ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ મમ્મી પપ્પા સાથે ભણાવતી તો એ બધું એડજસ્ટ થઈ જતું. સો એ રીતે અભિલાષાની જર્ની શરૂ થઈ. અભિલાષા લોકડાઉનમાં થોડું પ્રોબ્લેમ્સ થયા અને એના પછી બંધ થઈ, કારણ કે લોકડાઉનના લીધે ઘણી બધી પ્રોડક્શન ઘણા બધા અટવાયા હતા અને ફાઇનાન્શિયલી ઇશ્યુઝ થયા હતા, ત્યારે અભિલાષા બંધ કરવી પડી. એના પછી શરૂ થઈ. એના પછી મને યાદ છે રાશિ રિક્ષાવાળી માટે મારા પર ફોન આવ્યો હતો અને મેં કહ્યું કે આ અમદાવાદમાં એક શો છે, તમને અમદાવાદ રહેવું પડશે, ફાવશે. હા, મારા મામાનું ઘર છે. કેબ પર્સનલ કરી એમાં બહુ બધો સામાન હતો મારો, કારણ કે પાછા ક્યારે અમદાવાદ થી સુરત જવાય નહોતી ખબર મને. અને કોઈ પણ સિરિયલ શરૂ થાય ને તો તમારે કોઈ પણ શો ને સેટ થવા માટે મિનિમમ 4 મહિના તો આપવા પડે, 4 મહિના, કારણ કે તો એ શો ટ્રેક પર થાય, પછીથી શેડ્યુલિંગ થાય, તમને રજાઓ મળતી થાય, ત્યાં સુધી તો બધા જ સેટ થતો એકબીજાની સાથે. તો ત્યાં સુધી આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ. બીજું કે ટ્રેનો નહીં ચાલુ થઈ હતી, બસો નહીં ચાલુ થઈ હતી. બસો થાય તો એ બહુ મોંઘી ટિકિટ મળે, કે 10 જણની બસમાં 5ને જ ટિકિટ મળતી, કારણ કે એક છોડીને એવું બધું ઇશ્યુઝ હતા. તો હું ઘણું બધું લઈને આવી ગઈ હતી, મેં કહ્યું 6 મહિને સુરત જાઉં કે 7 મહિને, ત્યારે ખબર નહોતી. તો એવી રીતે આવી ગઈ અને શરૂ થઈ જર્ની આની રાશિ રિક્ષાવાળી. રાશિ રિક્ષાવાળી માટે ફોન આવ્યો અને મેં ઓડિશન મોકલ્યું કે તમારે ઓડિશન એમ કે સ્ક્રિપ્ટ છે ને તમે એમ કે ફટાફટ મોકલી આપો. અને હજી 23મી મારા પર આ બધી વાત થાય છે. મને મેં કીધું ક્યારે ઓડિશન મોકલું, કાલે મોકલી આપો. ના ના, આજે મોકલી આપો ને. થાય તો મિહિરભાઈ નો ફોન હતો, એ મિહિર સાહેબ કેરેક્ટર સમજાવવાનું મને ચાલુ કર્યું કે જો કેરેક્ટર એવું છે, શી ઇઝ વેરી ગ્લેમરસ, એકદમ છે ને યુ નો એનું ફિગર કોન્શિયસ કેરેક્ટર છે. મેં કીધું આ તો મને કાઢી જ નાખશે મારું ઓડિશન. હું ફિગર કોન્શિયસ ક્યારેય નહોતી. હવે થોડી છું, હવે છું, નો ડાઉટ, બીકોઝ આઈ હેવ ટુ વર્ક ઓન માય એક્સપિરિયન્સ. બટ એકદમ ડાયટ કરે, યોગા કરે, એકદમ ગ્લામરસ, એકદમ સેક્સી, એકદમ હોટ, એકદમ તમારે સ્લીવલેસ તમારા કોસ્ચ્યુમ્સ આવશે કદાચ, નેગેટિવ શેડ છે, સિરિયલનું ગ્લામરસ પાસું છે. તમે તો કે આ બધું મારે કરવાનું છે. અને એ વખતે લોકડાઉનમાં તો આપણે રોજ કંઈક ને કંઈક બનાવી બનાવીને ખાતું હોય, પતાય નહીં તો સિરિયલ આને વાલી હશે. ડાયટ વાયટ તો ઠીક છે એકદમ. કોણ કરે ડાયટ સુરતમાં? તમે ડાયટ કરો તો તમે સુરતી નથી. તો આ તો મને મારું તો ઓડિશન મળ્યું, પણ છતાં બી મેં કીધું ફોન આવ્યો છે, કલર્સ માંથી મને યાદ કરીને ફોન કર્યો આ રીતે કે ભાઈ અભિલાષામાં હતી, સારું કરતી હતી છોકરી, વ્યવસ્થિત છે. તો ફોન કરી પૂછી લઈએ કે તમને ખાસ તમને ઓડિશન તો મોકલાવો પડશે, ખરાબ લાગશે. બાકી આ બધું ગ્લેમરસ ને વર્ણન એ બધું સાંભળીને બધું મારે રિજેક્ટ જ થઈ છે. પછી આ એકદમ નેગેટિવ શેડ હતો. આઈ પરફોર્મ ડેટ અને પછી મેં રાતના 11:30 ઓડિશન મોકલ્યું, કારણ કે સ્ક્રિપ્ટ વાંચવાનો બી સમય જોઈએ, રેડી થવા માટે સાડી કાઢી, બધું આ સાડી પહેરીશ, કારણ કે પાછું એ બી ધ્યાન રાખવું પડે કે શેમાં હું પાછી ગ્લેમરસ દેખાઉં, કે આઈ વોઝ નોટ એટ ઓલ ગ્લેમરસ એટ દેટ ટાઈમ. ઇવન તો સો આઈ હેવ ટુ લુક, આઈ હેવ ટુ પ્રેઝન્ટ માય સેલ્ફ ઇન દેટ વે. સો આઈ ટુક અ બિટ મચ ટાઈમ ઇન ડુઈંગ માય મેકઅપ એઝ વેલ, સિલેક્ટિંગ સાડી, બ્લેક કલરની સાડી, ને આઈ હેવ ડન ઓલ ધોઝ થિંગ્સ. એન્ડ ધેન મેં ઓડિશન દે ફિર રાતના 11:30 આઈ થિંક મેં મિહિર સરને ઓડિશન મોકલ્યું મારું. તો પછી મિહિર સર કે હું તમને કાલ સુધીમાં જણાવી દઈશ. બીજા દિવસે ફોન આવ્યો, તમે સિલેક્ટેડ છો. તો અમુક મને સિલેક્ટ કરી લીધી, એકદમ ફિગર્ડ કેરેક્ટર જોઈએ છે, હું લાગું છું ત્યાંથી, મને તો મને ના કહેશે કે સિલેક્ટ કરી. તો પહેલાં મારાથી ડાયજેસ્ટ નહીં થયું. અને તો મિહિર ભાઈને પૂછજો મળે તો પર્સનલી કે આને આવો ફોન સામે કર્યો. મેં કરેલું ફોન એમને સામે, મેં ફોન એ કર્યો હતો કે સર જો હું તમને કહું કે મારું ઓડિશન તમે જોયું એમાં, ફોનમાં જ મેં લીધું છે, પણ હું જે દેખાઉં છું ને એટલી ફેટ તો છું જ. એટલે મેં કહું હું પાતળી, ગ્લેમરસ, સેક્સી નથી, કેરેક્ટર એવું છે. અને તમને હું એક્ટિંગ કરી શકીશ, હું પરફોર્મ કરી આપીશ, હું
કેરેક્ટર પકડી લઈશ બરાબર. પણ કદાચ એવું થાય કે તમને એમ હોય કે આ કેમેરામાં કદાચ હું આવી જ દેખાઉં છું, આ જ છું. મને ત્યાં સેટ પર આવ્યા પછી તમને એમ ના થાય કે અરે શી ઇઝ ફેટર ધેન વોટ હાઉ થિંક, તો એવું નહીં વિચારતા. લેકિન ના ના, એ તો અમને ખબર પડી જ ગઈ કે તમે શું છો. અમે તમને એક્ટિંગ માટે પસંદ કર્યા છે, અમને પર્ફોર્મર જોઈએ છે, અમને એક્ટ્રેસ જોઈએ છે વ્યવસ્થિત. અલગ લાગો છો બરાબર છે, પણ ના સોરી સોરી, મને કીધું આવું કઈ ના કરી દે. ત્યાં ગયા પછી મેં મમ્મીને ખરેખર વસ્તુ શેર કરી. મમ્મી કીધું જાતો ખરી, ના પડશે તો કઈ ની ઘરે આવી જવાનું, ઘર તો છે. ઠીક છે, એવી રીતે હું ગઈ. શરૂઆતમાં મેં મીર સર હેઝ ગાઈડ મી વેલ ઇન ફોર ધ કેરેક્ટર, કારણ કે નેગેટિવ પોર્ટ્રી સ્ટેજ પર કરવું ઓકે, અને અને એને આમાં લઈ જવું, કારણ કે રોમા વોઝ અ ડિફરન્ટ કેરેક્ટર. ભલે નેગેટિવ શેડ છે, પણ દરેકની નેગેટિવિટી બી અલગ. બિલકુલ, અને કેરેક્ટર વાઇઝ અલગ અલગ, કારણ કે એવી રીતે પાત્ર ભજવવાનું એટલા માટે. આની નેગેટિવિટી અલગ છે, એટલે આ ભજવવાનું હતું. શરૂઆતમાં તો મમ હું મારા પોતાના એપિસોડ જોઉં તો મને એમ થાય કે કેટલી સ્વીટ વેલન હે. સ્વીટ વેલન, સાચી વાત, ઘોડી ઘોડી વેલન છે. ઇસકો દેખ કે લગતા હૈ નહીં કે યે છલ કરેગી કિસી કે, તો કારણ કે કેરેક્ટર પકડતા વાર લાગે. પછી તમે યુઝ ટુ થાઓ, પછી તમને એમ ખબર પડે કે અહીંયા તો આવું જ બોલવાનું, અહીંયા આમ જ બોલવાનું હોય. પછી તમે સિરિયલ કરો તો તમે ટેકનિકલી બી એટલા બધા પાવરફુલ થઈ જાઓ. તમને લાઈટ સ્કેમ લેવી, કઈ બાજુ એક્ઝેક્ટલી જોવો, ક્યાં લુક આપવી, કે આમ ચીટ કરો છો દાખલા તરીકે શૂટિંગમાં, તો ચીટ થયો તો આખો આ જે બદલાયો આખો તમારી આસપાસનો, તો તમારી લુક એ પ્રમાણે કઈ રીતે શિફ્ટ થશે. કળાકારોને તમે ક્યાં ઇમેજિન કરીને બોલો છો, કેવું પાત્ર ક્યાં ઊભું છે, એ બધું આવી જાય, બધું જ આવી જાય. સીધા તમને બહુ બધી વસ્તુમાં મેનેજમેન્ટ પ્રો બનાવે, સાથે સાથે ઘર બી હેન્ડલ કરવું ને આ પણ કરવું, બધું. બહુ અદભુત ન્યાય આપ્યો છે દેવાંશીના કેરેક્ટરને, અને સતત જોઈ બી રહ્યા છે લોકો. દેવાંશીનો એક જ ડાયલોગ થઈ જાય, હવે થોડું રાશિની વાત નીકળી છે તો પછી મારો વન ઓફ ધ ફેવરિટ ડાયલોગ અને માંગુ દસ ના પેવીસ જય દ્વારકાધીશ, ધેટ ઇઝ માય ટેગલાઈન ઓફ ધ કેરેક્ટર. સેટ ઉપર કેવી રીતે મસ્તી કો ટિકર દે એની કોઈ યાદ હોય કે મીર ઉપાધ્યાય ઇઝ બહુ સરસ વ્યક્તિ 2000 સાથે, એટલે મીર સર સી ઇઝ બેસ્ટ ફ્રેન્ડ ઓફ માય બેસ્ટ ફ્રેન્ડ. શરૂઆતમાં મતલબ મેં આવો ફોન બી મેં સરને કર્યો તો કે સર હું તો જાડી છું યાર નહીં ચાલુ કરતે, તો સરે મને કીધું કે તમે એવો બધો વિચાર કર્યા વગર આવો. ત્યારથી ઇટ વોઝ લાઈક કે આ માણસની સાથે હું વાત કરી શકીશ કદાચ બિઝનેસ, કારણ કે આ બહુ સમજીને મને જવાબ આપે છે, વ્યવસ્થિત ઠંડકથી સાંભળે છે. અને ઇવન પછી પણ ઘણી વાર અપ્સ એન્ડ ડાઉન્સ આવે સિરિયલમાં કે કેરેક્ટર સમજ ના પડે, તો મને એમ થાય કે હું કોને પૂછું, તો હું સરને પૂછી લેતી કે આવી રીતે જ બોલાય. હા, હી યુઝ ટુ ગાઈડ મી, હી યુઝ ટુ, શરૂઆતમાં આવવા જવાની બી મને તકલીફ પડતી કારણ કે સેટ દૂર હોય, અને ત્યારે તો કોવિડનો પણ ઘણું બધું હતું કે સિટીની વચ્ચે શૂટિંગની પરમિશન નહોતી મળતી ને આ તે, તો દૂર દૂર સેટ હોય બધા અને સાચવવું પડતું. સો ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં, સો માય પેરેન્ટ્સ વર ઇન ગ્રેટ ટેન્શન, મને મૂકવા આવ્યા હતા કેબ કરેલી એમાં. સો એમણે મમ્મી પપ્પા સાથે વાત કરી સર, એટલે હું સાચવી લઈશ, તમે ચિંતા ના કરો, હું લઈ જઈશ, મૂકી દઈશ, તમે મારું ઘર છે એમ કે મારા ઘરે બધા છે, શી વિલ બી જસ્ટ લાઈક માય ફેમિલી મેમ્બર, યુ જસ્ટ ડોન્ટ વરી અબાઉટ ઈટ. એન્ડ હી હેઝ પ્રૂવન હિઝ વર્ડ્સ લિટરલી, કે મને કદી આવવા જવાનું બી કંઈક મને ટેન્શન હોય તો સર ના વાંધો નહીં. Even pachi when we shifted to the another bungalow, like Shubhnu Junu ghar serial was it's a new home, so there we shifted, and it is quite far from Maninagar, it is very far. To shuruaat ma used to come and go with sir, pachi mane thao ke roz aava jaanu mane bhi agru pade, karan ke bijo ke he emno timing alag hoy, mare vela pochu pade karan ke mane makeup ma kalak lage, સાડી પહેરવા કરો તે કરો, મારે જે વ્યક્તિ વહેલા તૈયાર થઈને આવવું પડે તો દેટ ઇઝ અનફેર સમવેર.
સો આઈ વોઝ લાઈક નહીં હું ત્યાં રહેવા પછી આઈ સ્ટાર્ટેડ સીઇંગ ધેટ બીકોઝ આઈ વોઝ પછી ફોર એન્ડ આ બધું જ્યારે આ જર્નીની અંદર જ્યારે પણ અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા મને કંઈ સમજ નહીં પડી કે ઓલવેઝ એક જ્યારે સિટીની અંદર કારણ કે હું આવું જવું અમદાવાદમાં એઝ અ ડિફરન્ટ સ્ટોરી નહીં યાર રહેવું રૂટીન ઇઝ અ વેરી ડિફરન્ટ ત્યારે કોઈ માણસ હોય જો મને ફેમિલી તરીકે એમ સાચવી હોય તો એકદમ ઓબ્વિયસલી મોસાળ તો કરું મારું પણ એ સિવાય સર પદવી ભાભી એવરી વન દે હેવ લાઈક લિટરલી કે એમના મમ્મી એમની થાય કે ફેમિલી નથી એમ ઇટ્સ જસ્ટ ધેટ દર્શક મિત્રો રાશિમાં પણ બહુ ઉમદા બધા કલાકારો છે સાથે સાથે પોતે પણ અભિવ્યક્તિ બહુ સારા છે ભલે વિલનનો રોલ કરતા હોય છે અને પાછું ફૂડી પણ છે અને સારી રસોઈ બી બનાવે છે સાથે સાથે અને બીજું કહેવાય કે પ્રોપર્ટીના જે થાય પ્રોપર્ટી મુખોટે વિશે શું કહેવા માંગો છો મુખોટે such a platform I have seen મે મહીર સર નો આ ઇન્ટરવ્યુ જોયો તો હરીશ દાદા નો જોયો તો અને એ જોયા પછી મને મારા માટે જ્યારે એમ પૂછવામાં આવ્યું ત્યારે મને ગમ્યું નહીં એટલે હું જઈશ મારા મગજમાં હતું અને વેલ કળાને માટે કામ કરવું ઇઝ ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ અ વેરી બ્યુટિફુલ થિંગ કારણ કે આજે જ્યારે જગતમાં એવરી વન ઇઝ થિંકિંગ અબાઉટ સી ફાઇનાન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ નો ડાઉટ પણ મેં એક વસ્તુ ઓલવેઝ જોઈ છે કે કળાકાર જ્યારે કળાકાર હોય ત્યારે એના માટે પછી બધી વસ્તુ ગૌણ હોય બીજું બધું જ કેમાંથી એને કેટલા રૂપિયા મળે છે શું મળે છે કેટલી ફેસિલિટી મળે છે કેટલી તકલીફો પડે છે પછી એક એક્ટર હોય ડિરેક્ટર હોય એક રાઇટર હોય ઘણી વખત એક કળાની આગળ કે કોઈ ચિત્રકાર હોય કે કળાની આગળ એની કલમની આગળ એની પેઇન્ટ બ્રશની આગળ એ બીજી બધી વસ્તુને ગૌણ કરી રાખે છે એક ડાન્સર હોય એની આર્ટિસ્ટ સો કલાની સાધના કરવી ઇન એની ફોર્મ ધેટ યુ આર ડુઇંગ ઇટ ઇન ધીસ ફોર્મ એનું પટેલ મુખોટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન એ જ કાર્ય કરે છે કે છુપાયેલી પ્રતિભાને કહેવાય કે એક સારું એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કરે છે યસ તો આવી કળાની સાધના છે અપાર્ટ ફ્રોમ ધેટ વેન આઈ કેમ હિયર ઇન ધીસ સ્ટુડિયો નીલુબેનના બનાવેલા જે બધા અલગ અલગ સ્કલ્પચર્સ જે પેપર મિશી વર્કના છે અને ઇટ ઇઝ બ્યુટિફુલ મને આ આર્ટ મેં અહીંયા જોઈ યુટ્યુબ પર કેમ તેમ જોયા હોય અમુક એપિસોડ પણ એ જોઉં સ્ક્રીનની અંદર અને પછી લાઈવ અહીંયા આવીને જોવું ટચ કરું અને એમ કે ઓકે ધીસ ઇઝ સો રિયલ બટ ઇટ ઇઝ ફ્રોમ પેપર ઇટ લુક્સ લાઈક કે પથ્થરમાંથી ક્રાફ્ટ કરીને બનાવેલી મૂર્તિ છે કે વુડન સ્કલ્પચર બનાવ્યું છે પણ એ પેપરમાંથી બન્યું છે અને ઇટ ઇઝ સો બ્યુટિફુલી મેડ એન્ડ ધેર ઇઝ નો વર્ડ ફોર ઇટ સો આજના ટાઈમમાં આ કળાની સાધના કરવી એને સાચવી રાખવી બિલકુલ સાંસ્કૃતિક વારસોને જાળવવાનું કામ કરે છે દર્શક મિત્રો કહેવાય કે મુખોટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન બહુ જ સરસ મજાનું કામ કરે છે આપની આસપાસ પણ એવી કોઈ છુપાયેલી પ્રતિભા હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો અમારી યુટ્યુબ ચેનલ છે તો એને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો આપ કંઈક ચેનલ માટે કંઈક કહેવા માંગતા હોય તો કળાકારને માટે કળાની સાધના કરતી કોઈ ચેનલ હોય ઇટ ઇઝ સમ બેસ્ટ પ્લેટફોર્મ ઇટ ઇઝ અ ગ્રેટ થિંગ અને એટલું કહીશ કે એને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ટચ મારો આપણું ગુજરાત આપણી ગુજરાતની કળાઓ એનું વારસો એનું જતન જાળવીને એનું ફેલાવો બિલકુલ સાચી વાત કીધી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ દર્શક મિત્રો તમને ધ્વનિ ત્રિવેદી અને એઝ અ દેવાંશી અમે રૂપેરી પડદા ઉપર જોતા જ રહીએ છીએ બસ તમે આવી રીતે સરસ મજાની રૂપેરી પડદા ઉપર એક્ટિંગ કરતા રહો અમને રસપાન કરતા રહો દર્શક મિત્રો નવા એપિસોડમાં નવી વ્યક્તિ સાથે ફરીથી અમે મુલાકાત કરીશું નમસ્કાર.